પત્ર દ્વારા આ પાઠમાં સમજાવવામાં આવેલ છે. પહેલા આપણે પત્ર આખો વાંચીશું, સમજીશું અને પછી આગળ પ્રશ્ન પૂરીશું. તો પત્રમાં પહેલા એડ્રેસ આપણને આ બાજુ આપેલું છે, બાલ મંદિર ભાવનગર 13 એપ્રિલ 1936. વાલા બાળકો કોને પત્ર લખો છે? તો કે વાલા બાળકો, બપોરના 3 વાગ્યા છે, આકાશમાં વાદળો નથી, સૂર્ય તપી રહ્યો છે. બપોરના કેટલા વાગ્યા છે? તો કે 3 વાગ્યા છે, આકાશમાં વાદળો છે નહીં, સૂર્ય ખૂબ જ તપી રહ્યો છે. ચકલીઓ, કબૂતરો અને ફૂલ ચકલીઓએ જોડીઓમાં તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે. ચકલીઓ, કબૂતર અને ફૂલ ચકલીઓ એ ત્રણેય જણાએ જોડીઓમાં પોતાના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે. ઘણા પક્ષીઓએ તેમના માળા બનાવી લીધા છે. થોડા માળામાં તો ઈંડા સેવવાનું કામ ચાલે છે, એટલે થોડા માળાઓમાં તો ઈંડા સેવવાનું પણ કામ ચાલુ થઈ ગયું છે. પક્ષીઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. અમુક પક્ષીઓએ તો તેમના બચ્ચાને જુદા જુદા પ્રકારના જીવજંતુઓ અને બીજી વસ્તુઓ જેમ કે દાણા છે, ઝાડ છે કે કઈ છે એ પણ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે, એટલે કે આપણા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે. માળામાં હજી એક ઈંડું છે, માળો છે કબૂતરનો એમાં પણ હજી એક ઈંડું છે, પરંતુ તે સેવવામાં આવ્યું નથી એટલે એને સેવ્યું પણ નથી. આગળ વાત કરીએ આપણે, ગોપાલભાઈના ઘરના રસ્તે રોળની ડાબી બાજુ પર ઘણા પથ્થરો છે. ગોપાલભાઈના ઘરના રસ્તામાં રોળની બાજુ પર ઘણા પથ્થરો પણ છે. આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવચકલીએ ઈંડા મૂક્યા છે. દેવચકલી છે, આ દેવચકલી છે. દેવચકલી પથ્થરો વચ્ચે જ માળો બનાવે છે. એ દેવચકલીએ એમાં પથ્થરો વચ્ચે માળો બનાવીને એમાં ઈંડા મૂક્યા છે. બચુભાઈએ મને તે બતાવ્યા, એટલે બચુભાઈ હતા તેણે બતાવ્યા. મેં દૂરબીન વડે તે જોયા, મેં જોયું માળો ઘાસનો બનેલો છે. દૂરબીન વડે તે માળો દેવચકલીનો જોયો તો તેમાં હતું કે ઘાસનો માળો બનેલો છે. તેની ટોચ ઉપર નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાળ અને પીંજેલું રૂ હતા. દેવચકલીઓ કેવી રીતે સેના સેનાથી માળો બનાવે છે? તો કે નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાળ અને પીંજેલું રૂ વગેરે વસ્તુઓ લઈને દેવચકલી માળો બનાવે છે. તેના બચાવ માટે કેવું નરમ અને હુફાળું ઘર, એના બચાવ માટે નરમ અને નરમ વસ્તુ લઈ અને હુફાળું ઘર બનાવે છે. દેવચકલી કાગડા જેવી નથી, દેવચકલી કાગડા જેવી હોતી નથી. કાગડાનો માળો બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે. તણખલા વડે, લાકડા વડે વગેરે વસ્તુઓથી બનેલો હોય છે, જેમ કે તાર અને લાકડાનો પણ હોય છે. મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું. દેવચકલીના માળામાં બચ્ચું પણ હતું. તેની ચાંચ ઓળી રાખીને બેઠું હતું. તેની ચાંચ ઓળી એટલે કે ખુલ્લી રાખીને બેઠું હતું. તેનું મોં અંદરથી લાલ હતું. એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈ મૂક્યું. એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી આવી એના માળામાં અને એના બચ્ચાના મોઢામાં કંઈક મૂક્યું. કદાચ થોડા નાના જીવજંતુ હશે, કદાચ નાના નાના જીવજંતુ મૂક્યા હશે. ત્યાં સુધીમાં સાંજ પડવા આવી હતી. સાંજ પડવા આવી હતી. દેવચકલી તેના બચ્ચાઓ સાથે જ ગોઠવાઈ ગઈ હતી. દેવચકલી સાંજ પડવા આવી એટલે તેના માળામાં ગોઠવાઈ ગઈ. આ છે કોયલ. તો કે તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે. આપણે જાણીએ છીએ કે કોયલનો અવાજ સુંદર છે, વ્યવસ્થિત છે, કેવો સરસ છે, મધુર ગાય છે. તમે જાણો છો કે કોયલ પોતાનો માળો બનાવતી નથી. કોયલનો અવાજ મધુર છે પણ તે પોતાનો માળો બનાવતી નથી. તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે. કોયલ છે તેના ઈંડા કોના માળામાં મૂકે છે? તો કે કાગડાના માળામાં મૂકે છે. કાગડા પોતાના ઈંડા સાથે તેના ઈંડાને પણ સેવે છે. કાગડો તેના ઈંડા સાથે કોયલના ઈંડાને પણ સેવે છે.
પછી કંસારો એટલે બારબેટ કહેવાય. નજીકમાં એક નાનું વૃક્ષ છે, તેની ડાળી પર માળો લટકે છે. નજીકમાં એક નાનું ઝાડ છે, તેની ડાળી પર એક માળો લટકે છે. પક્ષીઓ અદ્ભુત રીતે જુદા જુદા હોય છે, આપણને અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. કાગડો એનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે, કાગડો એનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે. કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાડમાં બનાવે છે. કબૂતર તેનો માળો ક્યાં બનાવે છે? તો કે થોરના કાંટાઓમાં અને મહેંદીની વાડમાં, જે મહેંદીનો વાડો હોય છે તેમાં બનાવે છે. ચકલીઓ આજુબાજુ બધે આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે. ચકલીઓ તો કે આપણે બહાર જોઈએ તો ઘર હોય નાનું કે બકોલ હોય કે હોય ઘર જેવું, એમાં ચકલીઓ બધે માળા બનાવે છે. તે તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે. ચકલીઓ તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે. કબાટની ટોચ પર, અરીસા પાછળ, છાજલી પર વગેરે જગ્યાએ બનાવે છે. કબૂતર પણ તેનો માળો આ રીતે બનાવે છે. તેઓ તેમનો માળો ઘણી વખત જૂના અને ઉજ્જડ મકાનોમાં બનાવે છે. કબૂતર પણ ચકલીની જેમ જ માળો બનાવે છે, પણ કબૂતર તેનો માળો જૂના અને ઉજ્જડ મકાનોમાં, જેમ કે અવારું કૂવો હોય, મકાન સાવ ઉજ્જડ હોય, તેમાં તેનો માળો બનાવે છે. હવે વાત કરીએ કંસારા પક્ષીની, તો કંસારા પક્ષીનો ટક ટક અવાજ ઉનાળામાં સંભળાય છે. કંસારા પક્ષીનો અવાજ ક્યારે સંભળાય? તો કે ઉનાળામાં સંભળાય છે. તે તેનો માળો વૃક્ષના થડમાં કાણું કરીને બનાવે છે. કંસારા પક્ષી તેનો માળો ક્યાં બનાવે છે? તો કે વૃક્ષનું જે ઝાડું થડ હોય છે એ થડમાં બકોલ કરી, એટલે કે કાણું કરીને બનાવે છે. પછી દરજીડાની વાત કરી, તો દરજીડો તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી બે પાંદડાઓ સીવીને ઝાડીઓમાં માળો બનાવે છે. આ છે દરજીડો. દરજીડો કેવી રીતે માળો બનાવે છે? તો કે તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ, એટલે કે ઝીણી ચાંચનો ઉપયોગ કરી બે પાંદડા સીવી અને ઝાડીઓમાં માળો બનાવે છે. તે તેણે બનાવેલા પાંદડાની ગળીમાં ઈંડા મૂકે છે. જે તેણે બે પાંદડાઓ સીવેલા છે એ વચ્ચે જે જોઈન્ટ થયેલા હોય તેના ઉપર તે તેના ઈંડા મૂકે છે. આ તેનો માળો છે. પછી આવશે ફૂલ સુંગળી. ફૂલ સુંગળી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા ઝાડીઓમાં લટકતો બનાવે છે. ફૂલ સુંગળી છે એ આ રીતે વૃક્ષની ડાળીઓમાં અથવા ઝાડીઓમાં લટકતો માળો બનાવે છે. તે જ સાંજે અમે ફૂલ સુંગળીનો માળો જોયો. તે જ સાંજે અમે કોનો માળો જોયો? તો કે ફૂલ સુંગળીનો માળો જોયો. તેનો માળો સાનો બનેલો છે. તેનો માળો શેનો બનેલો છે? તો તમે અનુમાન કરી શકો છો, આપણે જોઈને અનુમાન કરી શકીએ છીએ કે આ ફૂલ સુંગળીએ તેનો માળો શેનો બનાવ્યો છે. તેના માળામાં વાળ, ઘાસ, પાતળી સળીઓ, સૂકા પાંદડાઓ, પીંજેલું રૂ, ઝાડની છાલના ટુકડા, કપડાના ચીથરા અને કરોળિયાના ઝાડા હોય છે. ફૂલ સુંગળી તેનો માળો કેવી રીતે બનાવે છે? તો કે આપણને બહારથી દેખાય છે કે ઘાસ જ બહારથી દેખાય છે, પણ આપણે નિરીક્ષણ કરીને, અનુમાન કરીને જોઈએ તો આપણે જોઈ છીએ કે ફૂલ સુંગળીનો માળામાં આપણને ઘાસ દેખાય છે, વાડ દેખાય છે, પાતળી સળીઓ દેખાય છે, સૂકા પાંદડા દેખાય છે વગેરે વસ્તુઓથી માળો બનાવેલો છે. પછી આવે છે કે જ્યારે મેં દૂરબીન વડે જોયું, માળામાં બચ્ચા જોઈ શકાતા હતા. જ્યારે ફૂલ સુંગળીનો માળો દૂરબીન વડે જોયો ત્યારે માળામાં શું દેખાતું હતું? તો કે બચ્ચા જોઈ શકાતા હતા. તેના માળાના નાના મુખ આગળ બેઠા હતા. તેના માળાના નાના મુખ આગળ બેઠા હતા, એટલે કે નાના નાના બચ્ચા આગળ બેઠા હતા. તે તેની માતા ખાવાનું લઈને આવે તેની રાહ જોતા હતા. આ જ રીતે કેમ બચ્ચું બહાર છે, એ રીતે આ ફૂલ સુંગળીના માળામાં બચ્ચા બહાર બેઠા હતા. તેની માતા લઈને આવે, જમવાનું લઈને આવે, તેની વાટ જોતા હતા. તે બીજું શું કરી શકે? ફક્ત ખાય અને સૂવે. તે બીજું શું કરી શકે? તો કે ખાય અને સૂવે. આ છે સુગરીનો માળો. તે ઘાસનો અને તણખલાનો બનેલો હોય છે. તો હવે આપણે સુગરી વિશે જાણીશું. તો કે શું તમે સુગરી વિશે જાણો છો? નર સુગરી ખૂબ સુંદર માળાઓ વણે છે. સુગરી કેવો સરસ માળો વણે છે એ અહીંયા આપણે જોયું છે. માદા સુગરી બધા માળાઓ જુએ છે. સુગરીમાં માળામાં
सुगरी માં બે પ્રકાર છે, નર સુગરી અને માદા સુગરી. બધા માળાઓ જુએ છે અને બધા જે સારો માળો પસંદ કરે છે અને તેમાં ઈંડા મૂકવાનો નિર્ણય કરે છે. સુગરી એટલો સરસ માળો બનાવે છે કે તેમાં માળો બધા પસંદ કરે છે અને એમાં ઈંડા મૂકવાનો નિર્ણય કરે છે. એના પછી છે કે બધા પક્ષીઓ આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત હોય છે. જ્યારે તેમને માળામાં બનાવવાનો મહિનો હોય છે ત્યારે બધા પક્ષીઓ ખૂબ જ વ્યસ્ત હોય છે. પહેલું સોપાન માળા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું છે. જે પહેલું સોપાન એટલે કે પહેલું કામ છે એ લોકોનું માળા બનાવવાનું છે અને ફક્ત ઈંડા મૂકવાનું છે. બધા પ્રયત્નોથી બનાવેલા માળામાં બચ્ચાઓને ઉછેરવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે. બધા પ્રયત્નોથી બનાવેલા માળા એટલે કે બધી વસ્તુથી ને બધી મહેનતથી જે માળો બનાવેલો છે એના કરતા મુશ્કેલ કામ શું છે? તો કે બચ્ચાને ઉછેરવા મુશ્કેલ કામ છે. પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મનો જેવા પણ હોય છે. પક્ષીઓ માટે તો કે માણસો અને બીજા પ્રાણીઓ પણ દુશ્મન હોય છે. જેમ કે આપણા ભાઈ બહેન હોય છે એ આપણા દુશ્મન બની જાય કે આને પોઈન્ટ મારો, આને આ કરું કા કરું. એ રીતે પક્ષીઓમાં પણ દુશ્મનો હોય છે. કાગડાઓ અને ખિસકોલીઓ, બિલાડીઓ અને ઉંદરો આ બધા ઈંડા ચોરી કરવાની તકો શોધતા હોય છે. ઈંડા કોણ ચોરે છે? તો કે કાગડાઓ અને ખિસકોલીઓ, બિલાડીઓ અને ઉંદરો. કાગડા ઈંડા ચોરવાનું કામ કરે, એવી જ રીતે ખિસકોલી પણ ઈંડા ચોરવાનું કામ કરે છે. બિલાડી અને ઉંદરો પણ ઈંડા ચોરી કરવાની તકો શોધતા હોય છે કે ક્યાંથી ઈંડા ચોરવા. ઘણી વાર તે માળા તોડી પણ નાખે છે. ખિસકોલી છે, કાગડો છે, ઘણી વાર ઘણા પક્ષીઓના માળા તોડી પણ નાખે છે. પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા ખાવાની શોધમાં, માળો બનાવવામાં, ઈંડાઓ સેવવામાં અને બચ્ચાઓને સાવચેતીથી ઉછેરવા વગેરે દરેક પક્ષીઓ માટે કસોટી જેવું છે. જેમ કે આપણે છીએ અત્યારે નાના છીએ, પછી મોટા થાય તો આપણે મોટાની રીતે રહેવું પડે છે, કઈ રીતે બેસવું, કઈ રીતે ઉઠવું, એવું બધું આપણને જેમ જેમ સમજતા જાય ત્યાં સુધી આપણને મુશ્કેલી પડતી જાય છે. એ જ રીતે પક્ષીઓમાં પણ મુશ્કેલીથી બચતા બિચારા પેલા ખાવાની શોધ કરે છે, પછી માળો બનાવવાની શોધ કરે, પછી ઈંડાઓ કેવી રીતે સેવવા, કઈ જગ્યાએ સેવવા, બધું સાવચેતીથી ઉછેરવા માટે તેમને ઘણી કસોટીઓમાંથી પસાર થવું પડે છે. છતાંય પક્ષીઓ કેવા આનંદ સાથે ગાય છે અને તેમની પાંખો ફેલાવી ઉડે છે. પક્ષીઓ આવી બધી કસોટીઓમાંથી પસાર થાય છે છતાં પણ તે કેવા આનંદ કરતા હોય છે અને કેવા પાંખ ફેલાવીને ઉડતા હોય છે. આ બધા માટે સલામ એટલે કે પ્રણામ, તમારા ગીજુભાઈના આશીર્વાદ એટલે ગીજુભાઈના આશીર્વાદ છે. આ પ્રશ્ન છે, ગીજુભાઈએ આ પત્ર કેટલા વર્ષો પહેલા લખ્યો હતો? તો એનો જવાબ આપણે સ્વાપોથીમાંથી પૂરવાનો રહેશે. અહીં ઘણા પક્ષીઓની વાત આવે છે, તમે એમાંથી ક્યાં ક્યાં પક્ષી જોયા? જે પક્ષી જોયેલા છે એ પક્ષીના તમારે નામ લખવાના છે. પછી છે બીજા કેટલા પક્ષીઓ તમે જોયા છે, ક્યાં ક્યાં જે પક્ષી જોયા છે, આના સિવાયના જે આપણે પાઠમાં આવ્યા છે એના સિવાયના બીજા પક્ષીઓ જોયા છે તેના તમારે નામ લખવાના છે. તમે પક્ષીઓનો માળો જોયો છે, તમે ક્યાં જોયો છે? જે પક્ષીઓના નામ લખ્યા છે એનો માળો તમે ક્યાં જોયો છે એ તમારે લખવાનું છે. ચાલો બાળકો, તો આપણે આવતા વિડીયોમાં મળીશું. જય શ્રી કૃષ્ણ.